જામનગરમાં જીજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં યૌન શોષણ આક્ષેપો બાદ હિન્દુ વિશ્વ પરિષદની મહિલા વિભાગ, માતૃશક્તિ અને દુર્ગા વાહિની મહિલા અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જામનગરમાં જીજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં યૌન શોષણના આક્ષેપો બાદ વિશ્વ હિન્દુ પરિષદના મહિલા વિભાગ, માતૃશક્તિ અને દુર્ગા વાહિનીના મહિલા અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિષ્પક્ષ તપાસ માટેની માંગણી કરવામાં આવી છે. સાથે સાથે મહિલાઓએ આજના જમાનામાં નોકરી અર્થે બહાર નીકળતા આ પ્રકારના દૂષણનો ભોગ બને છે તે બનતું અટકાવવા માટે જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરી દાખલો બેસાડવા પણ માંગણી કરાઈ છે. આ આવેદનપત્ર પાઠવતી વેળાએ વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગના સંયોજિકા નિમ્યાસાબેન ત્રિવેદી, હિનાબેન અગ્ર, હર્ષલ ખંદેડિયા, ZSTV જામનગર. બોલો. નિમિષા ત્રિવેદી, વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ જિલ્લા સંયોજિકાની જવાબદારી છે. આજ રોજ અમે જામનગર કલેક્ટર કચેરી ખાતે જામનગર જીજી હોસ્પિટલમાં જે ઘટના ઘટી છે એના અનુસંધાને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જામનગર જીજી હોસ્પિટલમાં જે મહિલા કર્મચારીઓ છે એમની સાથે જે શોષણ કરવામાં આવ્યું છે તે શોષણ જે થયું છે તે ખૂબ જ ખરાબ રીતે બન્યું છે. આવી ઘટનાઓ આપણી સૌરાષ્ટ્રની જે માનધાતા એવી આપણી જે હોસ્પિટલ છે એમાં ન જ થવી જોઈએ. થોડા દિવસ પહેલાં જ હજી આપણો 0 નંબર ઉપર મૃત્યુઆંક આવ્યો છે અને એવા સંજોગોમાં આ જ અધિકારીઓ છે એણે ખૂબ સારી રીતે પોતાની સેવાઓ બજાવી છે, પરંતુ પડતાની પાછળ કંઈક ને કંઈક અલગ બાબત હતી કે જે આપણા ધ્યાનમાં રહી ગયેલ હતી. અને આ દીકરીઓ જ્યારે એની પોતાની ફરિયાદ લઈને આવી છે ત્યારે એને ખૂબ સારી રીતે પ્રોટેક્શન મળે અને એની ફ્રી એન્ડ ફેરની તપાસ થાય. મારું જામનગરની જનતાની દરેક માતાઓને વિનંતી છે કે જ્યારે આપણી દીકરીઓ એક કામ કરવા માટે બહાર નીકળે છે ત્યારે એને એક એની સાથે જે અણછાજતા બનાવો બને છે એ બાબતે પણ આપણે સજાગ રહેવું જોઈએ અને આવી દીકરીઓને આપણી બધાની ફરજ બને છે કે આપણે એમને ખૂબ જ સારી રીતે મદદ